પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરની યોજનાની કામગીરી કરવામાં તો આવી છે, પરંતુ આ કામગીરીને લઈને પણ શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે ખાપરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં જ આવી નથી, જેને કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે અને દિવસો સુધી લોકોને મુશ્કેલી વેઠવાનો સમય આવે છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતાએ છેલ્લા 5 વર્ષથી રજૂઆતો કરી છે, છતાં કોઈ કામગીરી થતી નથી. આ મુદ્દે સ્થાનિકોમાં પણ જબરો રોષ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં સમાવેશ થતાં ખાપટ ગ્રામજનોને વિકાસના કામોની આશા હતી, પરંતુ આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી સ્ટ્રીટલાઇટ અને રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં જ સ્ટ્રીટલાઇટ અને રસ્તા બનાવવામાં આવ્યા છે, તેવા આક્ષેપો વિરોધ પક્ષના નેતા જીતુભાઈ આગઠે કર્યા છે. તો સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરી નહીં થતાં આ વિસ્તારમાં ગટરના પાણીનો નિકાલ થતો નથી, જેને કારણે ગંદકી જોવા મળે છે અને લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી રહી છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ભારે વરસાદને પગલે આ વિસ્તાર ગરક થઈ જાય છે અને દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો પણ નિકાલ કરવામાં આવતો નથી, તેવા આક્ષેપો પણ સ્થાનિક મહિલાઓએ કર્યા હતા. આ ઉપરાંત રસ્તાની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે. હું જયશ્રીબેન કડછા, અને અમારે ત્યાં છે ને 15 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે. પાણી એટલું ભરાય કે અમે ગોઠણ ગોઠણથી પાણીમાં હાલીને જઈએ, 4 મહિના સુધી એવું નવું પાણી ભરાઈ જાય છે. અને નથી ગટરની ભૂગર્ભ ગટર અમારે ત્યાં થઈ નથી, આખા પોરબંદરમાં થઈ ગઈ છે, અમારે ત્યાં ભૂગર્ભ ગટર થઈ નથી, રોડની સગવડ છે નહીં. અને એટલું પાણી ભરાય કે રાતના અમે નીકળવું હોય તો વિચાર કરવો પડે. અને સ્ટ્રીટલાઇટ પણ હમણાં જ વરસની વચ્ચે સ્ટ્રીટલાઇટ થઈ છે, બાકી સ્ટ્રીટલાઇટ એવું કંઈ હતું નહીં. અને બહુ મુશ્કેલ છે અમારે, ગટર નથી, કોણ જાણે, ખબર નથી પડતી મને કે ગટર કેમ નથી બનાવતા. આખા પોરબંદરની અંદર ગટર છે તો અમારે કેમ નહીં ગટર? ગટરનો પ્રોબ્લેમ છે, પાણી ભરાવવાનો પ્રોબ્લેમ છે, અને રોડ બનતા નથી. અમને મને કોઈ અમારે પક્ષાપક્ષી છે નહીં કે કોંગ્રેસવાળા કે ભાજપવાળા કે એવું કંઈ અમારે કંઈ છે નહીં. અમને કોંગ્રેસવાળા બનાવી દે તો ઠીક છે, અને ભાજપવાળા પણ બનાવી દે, બાકી ગટર અને પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરે અમારે. પાણીનો જે ભરાવો થાય છે ને, એ પાણીનો ભરાવો આજે વખતે અમે કાં તો અમે અનશન ઉપર ઉતરશું, કાં તો સુદામાં જ એમ બેસશું, અને ઘરની અંદર પાણી વહી જાય છે. પાણી અંદર ઘરની અંદર એ ભરાય છે, તે ગોઠણ ગોઠણથી પાણી ભરાય છે ઘરની અંદર. ખાપટ ગ્રામ પંચાયતનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ રસ્તા, સ્ટ્રીટલાઇટ અને પાણી સહિતની સમસ્યા દૂર કરવામાં પાલિકાના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. આ વિસ્તાર પ્રત્યે પોરબંદર નગરપાલિકા ઓરમાયું વર્તન કરે છે અને ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી માટે વિરોધ પક્ષના નેતા અને આ વોર્ડના સુધરાઈ સભ્ય છેલ્લા 5 વર્ષથી નગરપાલિકામાં રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં તેમની રજૂઆતો પણ સાંભળવામાં આવતી નથી. ઉપરાંત આ વિસ્તારમાં વહલા દવલાની નીતિના આધારે વિકાસના કામો થઈ રહ્યા છે, તેવા આક્ષેપો પણ વિરોધ પક્ષના નેતાએ કર્યા છે. 2015માં જ્યારે અમે આ વિસ્તારમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારે અમે તરત જ સૌથી પહેલું કામ આ બાબતે રજૂઆત કરવાનું હતું કે ખાપટ વિસ્તારની સમગ્ર પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર અને રસ્તાના જે નવા કામો થતા હતા તેમાં ખાપટને બાકાત કેમ રાખવામાં આવ્યું. તો ત્યારે ચીફ ઓફિસરે અમને એવી બાંહેધરી આપી હતી કે આવનારા સમયમાં ખાપટ તાજેતરમાં નગરપાલિકામાં ભળેલો હોય, અલગથી એમની મંજૂરી લીધેલ છે અને મંજૂરી આવી ગયેલ છે. હવે આ ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે સ્પેશિયલ સ્કીમ હેઠળ નગરપાલિકાના નવા જોડાયેલા વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે અને આનું અલગથી ટેન્ડર બહાર પડશે. પણ આ વાતને અત્યારે 5 વર્ષ જેવો સમય થઈ ગયો છતાં પણ આ વિસ્તારમાં કોઈ પણ ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવ્યા નથી, કંઈ પણ કોન્ટ્રાક્ટ પણ બહાર પાડવામાં આવ્યો નથી અને આ અંગે કંઈ પણ કરવામાં આવ્યું નથી. અને છેલ્લા 3 વર્ષથી તો આ વિસ્તારમાં થોડો પણ 5 કે 7 ઇંચ વરસાદ જો પડે તો સોસાયટીઓની અંદર 20-20, 25-25 દિવસ સુધી પાણી ભરાઈ જાય એવી ગંભીર સ્થિતિઓ છે. ગત વર્ષે તો લગભગ 1 મહિના સુધી આ સોસાયટીમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા, એના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અને ચોમાસું અત્યારે વરસાદ માથે આવી ગયો છે, ચોમાસું ઉપર છે ત્યારે પણ અત્યારે ભૂગર્ભ ગટર તો શક્ય નથી, પણ એના આયોજન રૂપે આવનારા સમયમાં જ્યારે વરસાદ પડશે ત્યારે પાણીનો નિકાલ શું થશે, ભરતી નાખવી કે પાણીનો નિકાલ કેમ કરવો, એ અંગે કોઈ પણ આયોજન કર્યું, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર જાણી જોઈને કોઈ આયોજન કરતું નથી.
સ્ટ્રીટ લાઇટો છેલ્લા 3-4 વર્ષમાં જ્યાં એમના લાગતા ઓળખતા ઓળખીતા હોય ત્યાં નાખવી, અને જે વિસ્તારમાં ભાજપના મતદારો નથી એ રીતે આઇડેન્ટિફાય કરી અને પક્ષપાત કરી અને સ્ટ્રીટ લાઇટોનું ડિસ્ટ્રીબ્યુશન જે ફિટ કરી છે એ એમના લાગતા ઓળખતા વિસ્તારોમાં કરવી અને બાકી ન કરવી, આવી મેલી રાજનીતિ કરી છે. પણ થોડા અંશે સ્ટ્રીટ લાઇટોનું કામ થયું છે. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ખાપટમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં નહીં આવતા આ વિસ્તારમાં ખાસ કરીને ચોમાસાના સમયમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ક્યારે થશે તે તો નક્કી નથી, પરંતુ ચોમાસાને લઈને વરસાદી પાણીના નિકાલનું આયોજન તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.